કલીનો હાર, એના માટે સફેદ મલમલ મોગરાની કલી માટે એકદમ બારીક ટૂંક લેવાનું છે અને જરાક જ રૂ ભરી એને કલી સિદ્ધ કરવાની છે. બહુ વધારે રૂ ભરીશું તો એકદમ સોઈ અંદર નહીં જાય, એટલે થોડું પોલું ભરવાનું, કલીનો આકાર પણ થઈ જાય અને સોઈ પણ ઇઝીલી અંદર જતી રહે. એકદમ બારીક કલી સિદ્ધ કરવાની, કેમકે ઠાકોરજીના શ્રીઅંગ ઉપર પછી રહે નહીં મોટી મોટી કલી. આ કલી કરી હવે આપણે આ ચોરસ ગુલાબી મલમલ એની અંદર પણ રૂ ભરવાનું અને આને કલીનો આકાર નથી આપવાનો, આને બેઠો ગોલ આકાર આપવાનો છે. એટલે એમાં પણ આ જ રીતે કરી ને દોરો વીંટી દેવાનો. આ રીતે એને પણ પાછળથી કટ કરી અને આ પ્રકારથી કરવાનું છે. હવે એનું પદક શીખી લઈએ. કોઈ પણ એક રંગનું ચોરસ ટૂંક કરો, એને ચોરસ કરી અને પછી આ રીતે ફોલ્ડ કરો એકવાર અને ફરી આ રીતે ફોલ્ડ કરો. આ જે ભાગ છે એની ઉપર દોરો વીંટી લેવાનો. હવે આપણે એ જ રીતે કોઈ બીજા કલરનું નાનું ટૂંક લઈ અને આ રીતે ફોલ્ડ કરવાનું. એ જ પ્રકારથી એને પણ દોરો વીંટી દેવાનો છે. આ જે છે એને આની ઉપર મૂકવાનું આ પ્રકારથી. હવે ત્રીજું ચોથું એમ જેટલું લાંબુ કરવું હોય એટલું કરી શકાય, ને એક રંગનું રાખવું હોય તો એક રંગનું પણ રાખી શકાય. આવી રીતે પદક બનાવીને માલા અને હારના પદકમાં, પછી ત્રવલના, પછી ઝીણા ઝીણા નુપુરમાં, કંદોરામાં, એક જ પ્રકારથી કરીને આખો સેટ સિદ્ધ કરી લેવાનો અને પછી આ વધારાનું હોય ને એને કટ કરી લેવાનું. આ રીતે આ એક બાજુ મેં પરોવી છે. પહેલાં પદક પરોવી લેવાનું. બે દોરા છે, બરાબર છે. હવે એક સાઈડ મેં પરોવી દીધું છે, હવે બીજી સાઈડ પરોવીએ. તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, નીચેના ભાગમાં બે કલી, ઉપરના ભાગમાં એક કલી, તો જ આમ વી પડે. કલીનો આ રીતે ગ્રીન ભાગ નીચે અને પેલો ભાગ ઉપરની તરફ. જો સોયથી ન થાય તો પહેલાં એકવાર કોઈ અણીદાર સોય હોય એનાથી કાણું કરી અને પછી આ સોયમાં ઉતારવાનું. ઘણીવાર સોય બહુ પતલી હોય તો તૂટી જાય, કલીમાં રૂ ભર્યું હોય વધારે તો એકદમ કડક થઈ જાય અને પછી પરોવાય નહીં. હવે આ જે આપણે મોતી સિદ્ધ કર્યો છે ગુલાબી, એને જેમ આપણે મોતી કેવી રીતે પરોવીએ છીએ, બે નાકાવાળું, એક કાણું અહીં પાડવાનું અને એક કાણું પછી એની સાઈડમાંથી. આ રીતે થશે. હવે ફરીથી આ બે અલગ અલગ કરવાનું અને બંનેમાં એક એક કલી લેવાની છે. બંને પરોવી અને પછી એક મોતી પાસ કરી દો લાસ્ટ એન્ડમાં. અરે આ સાઈડ પર.
આ છે કલીનો હાર, પછી એને ગમે એટલો લાંબો પણ કરી શકાય. તો આવી જ રીતે વચ્ચે વચ્ચે ગુલાબી લઈ અને કલી, ગુલાબી અને કલી એ રીતે કરવાનું. છોટું હોય તો આ રીતે, પછી બહુ છોટા સ્વરૂપ હોય તો પછી એકલી કલીની માલા કરી દેવાની એક જ શેરની. એ હવે આગળ કરીશું.